नमस्कार, आप जोई रहा छो न्यूज 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। દિવસભરની તમામ મહત્વની ખબરો પર કરી નજર સમાચાર સુપરફાસ્ટમાં। અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ। કહ્યું ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના અંગે થઈ વાત, તપાસ અંગે જરૂરી સૂચનાઓ પણ અપાઈ। અમદાવાદ શિવરંજની અકસ્માત મામલે શહેર ડીસીપીએ આરોપીઓની ઓળખ થઈ ગઈ હોવાની વાત કરી છે। एक कार मालिक विरुद्ध फरियाद नोंधी, हवे अन्य कार ना नंबर पर थी अन्य कार मालिक नी पण थशे तपास। अमदावाद ना शिवरंजनी विस्तार ना विमानगर पासे मोड़ी रात्रे हिट एंड रन नी घटना बनी। बेफाम कार चालके झूपड़ा बहार फूटपाथ पर सूतेला श्रमिको ने अड़फेटे लेता श्रमिको गंभीर रीते इजाग्रस्त थया। सारवार दरमियान एक महिला नु मौत थयुं। त्रण श्रमिकोनी हालत अत्यंत गंभीर। अकस्मात में बे बाळको पण इजाग्रस्त थया हता। अकस्मात सर्जाया बाद कार चालक अने कार में सवार अन्य शख्सो फरार थई गया हता। हिट एंड रननी घटना में इजाग्रस्त बाळको ने सोला सिविल थी असरवा होस्पिटल खसेड़ाया। अकस्मात बाद तात्कालिक नजीकना शेल्टर होम में खसेड़ीने ज अपाई रही हती सारवार। प्रत्यक्षदर्शीओनु मानीए तो अकस्मात समये कार में चार व्यक्ति हती। अकस्मात पोलीसे गुनो नोंधीने आरोपीनी शोधखोळ शुरू करी। શિવરંજની હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી સામે આવતા અકસ્માત મામલે થયો ખુલાસો। બે ગાડીઓ વચ્ચે રેસ લગાવી હોવાનું સીસીટીવીમાં કેદ। એક કાર ચાલકે કાબુ ગુમાવતા ફૂટપાથ પર કાર ચડી હતી। કાર ચાલકે શ્રમિકો પર કાર ચડાવી ભાગતો હોવાનું પણ સીસીટીવીમાં કેદ થયું। શ્રમજીવીઓએ આરોપીને પકડવાનો પણ કર્યો હતો પ્રયાસ। સોમવારે રાત્રે 1:15 કલાકે બની હતી ઘટના। શિવરંજની હિટ એન્ડ રન કેસમાં ન્યૂઝ 18 ને ટ્રાફિક પોલીસ પાસેથી મળી વિશેષ માહિતી। અકસ્માત કરનાર કાર માલિક સામે ગંભીર ગુના દાખલ। બેફામ કાર ચલાવનાર અનેક ઈ મેમા લાગેલા છે। 2017 થી 2020 સુધીમાં નોંધાયા છે 9 ઈ મેમો। ન્યૂઝ 18 ની ટીમ અકસ્માત સર્જનાર કાર માલિકના ઘરે પહોંચી હતી। મીઠાખળીના સિદ્ધગીરી એપાર્ટમેન્ટમાં રહે છે કાર માલિક શૈલેષ શાહ। શૈલેષ શાહનો પુત્ર સોમવારે કાર લઈને નીકળ્યો હોવાની વાત। ન્યૂઝ 18 ની પડતાલમાં કાર માલિક ઘરે હાજર ન મળ્યા। ઘરે છે બંધ હાલતમાં અને કાર માલિક ઘરેથી ફરાર હતા। અનેક કલાકો છતાં આરોપીઓથી પોલીસ ગિરફ્તે દૂર। કોરોનાકાળમાં બાળકો જીવ સાથે ચેડા, રાજકોટમાં પ્લે હાઉસની ઘોર બેદરકારી। અમીન માર્ગ પરનું પ્લે હાઉસ ચાલુ જોવા મળ્યું। પોદાર જમ્બો કિડ્સ નામનું પ્લે હાઉસ ચાલુ। એનએસયુઆઈના કાર્યકરોએ દરોડા પાડી પ્લે હાઉસ બંધ કરાવ્યું। કોરોના કાળમાં પ્લે હાઉસ ખોલવા પર છે બંધી, સરકારનો નિર્ણય છતાં પ્લે હાઉસ ચાલુ રખાયો। પ્લે હાઉસ બાદ નીટના ક્લાસ પણ ચાલુ। રાજકોટમાં નીટના ક્લાસીસ ચાલુ। સૌરાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે હતા ક્લાસીસ। 30 થી 40 વિદ્યાર્થીઓની હાજરી હોવાનું ખુલ્યું। એનએસયુઆઈના વિરોધ બાદ પોલીસે ક્લાસ બંધ કરાવ્યા। સુરતમાં ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા। સુરતના મિની બજારમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર દેખાયા। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા સુરતના લોકો નજરે પડ્યા। સરકારી કચેરીમાં જ કોરોનાના નિયમો તૂટ્યા। નવસારીની ગણદેવી મામલતદાર કચેરીમાં ભીડ। સરકારી કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું। વિદ્યાર્થીઓના આવક જાતિના દાખલા માટે કતાર લાગી। મોરબી નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ કમિટીની રચના કરવામાં આવી। 61 જેટલા સદસ્યોની રોડ રસ્તા અને ભૂગર્ભ રસ્તા સહિતની રજૂઆતોને બહાલી આપવામાં આવી, જોકે કોવિડ ગાઈડલાઈનના નિયમોનો ભંગ જોવા મળ્યો। પાટણની સાતલપુરની મામલતદાર કચેરીમાં કોરોના નિયમોનો ભંગ। મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીમાં ભેગા થયા, ઉતારા અને આવકના દાખલા કઢાવવા લાંબી કતારો લાગી। રાજ્યમાં રસીકરણનો આંકડો 2.5 કરોડને પાર। અત્યાર સુધીમાં 2,51,28,252 ડોઝ અપાયા। 18 થી 45 વયજૂથના 71,73,682 ડોઝ અપાયા। 45,000 થી વધુ વયજૂથના 1,47,75,325 ડોઝ અપાયા। જૂનાગઢમાં રસીકરણની ગતિ મંદ પડી। કેશોદમાં રસીની અછતને લઈને અનેક વેક્સિનેશન સેન્ટરોને તાળા મારી દેવામાં આવ્યા। લોકો આ વાતથી અજાણ હોવાથી સવારથી રસીકરણ કેન્દ્રો બહાર લાઇનો લાગી, રસી ન મળતા મહિલાઓમાં ભારે રોષ। સુરતમાં ગોકળ ગતિથી ચાલતી રસીકરણની કામગીરી। સુરત શહેરના લાખો કામદારોને હજુ સુધી રસી પ્રાપ્ત થઈ નથી। શ્રમિકોને રસી લેવા માટે કલાકો સુધી ઊભા રહેવું પડે છે લાઇનમાં। કામદારો વહેલી સવારથી ટિફિન લઈને રસી લેવા ઊભા રહે છે લાઇનમાં। પૂરતા પ્રમાણમાં રસી ન હોવાથી લોકોને ભારે હાલાકી, કલાકો ઊભા રહ્યા બાદ પણ પડે છે ધક્કા।
બોટાદમાં વેક્સિનેશન સેન્ટર પર આયોજનનો અભાવ જોવા મળ્યો, જેના કારણે લોકો પરેશાન થયા. વેક્સિનેશન સેન્ટરમાં 3 કલાકમાં પણ વારો ન આવતા લોકો રોષે ભરાયા. વેક્સિનેશન ડોઝ આપવાની વ્યવસ્થા ન હોવાને કારણે ડોઝ લેનાર લોકો દ્વારા વિરોધ કરતા 45 મિનિટ સુધી વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ. લોકો અને ડોક્ટરની સમજણ બાદ વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ. રાજકોટ હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે ઝઘડા થયાનો કિસ્સો બન્યો. ઘટનાના સીસીટીવી સામે આવતા પ્રદ્યુમન નગર પોલીસે સિનિયર અને જુનિયર તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધી. રાજકોટ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલના સિનિયર ડોક્ટરે તેના જુનિયર ડોક્ટરને લાફો માર્યા હોવાનો આક્ષેપ કરાયો. કચ્છના મુંદરા બારોએ નગરપાલિકાની સામાન્ય સભા ગરમાઈ. સુધારાઈ ન ત્રીજી સામાન્ય સભા યોજાઈ હતી. શાસક પક્ષ અને વિરોધ પક્ષ આવ્યા આમને સામે. સભામાં વિવિધ ઠરાવોને લઈને થયો ડખો. વાત મૂકવા તક નહીં આપવાનો વિરોધ પક્ષનો આરોપ. મામલો ગરમાતા પોલીસ બોલાવવાની ફરજ પડી. મામલો થાળે પાડવા પોલીસે કરી દરમિયાનગીરી. સુરત સ્થિત સુમૂલ ડેરી દૂધના ભાવમાં વધારો કરતા તેનો વિરોધ કરાયો. સુરત શહેર અને તાપી જિલ્લામાં 1 થી લીધી 4 રૂપિયા ભાવ વધારો કરાયો. પૂણા ગામના સ્થાનિકોએ નવસારીથી દૂધ લાવી ગરીબોને વિતરણ કરી વિરોધ કર્યો. નવસારીથી દૂધની થેલી લાવી વિતરણ કરી વિરોધ કરવામાં આવ્યો. નવસારીમાં દૂધની 1 થેલીનો ભાવ 28 રૂપિયા અને સુરતમાં 30 રૂપિયા. ભાવ વધારાને લઈને છેલ્લા ઘણા દિવસોથી સુમૂલ ડેરીના લોકો કરી રહ્યા છે વિરોધ. વડોદરામાં નેશનલ ઇન્સ્યોરન્સના એજન્ટ આંદોલનના માર્ગે. સિનિયર સિટીઝનની પોલિસીનું કમિશન બંધ કરતા વિરોધ. SSG રોડ સ્થિત કચેરીએ ધરણા યોજ્યા. માંગ ન પૂરી થાય તો આંદોલનની ચીમકી. નર્મદા જિલ્લાના આમુ સંગઠનના રાજપીપળા કલેક્ટર કચેરી સામે 5 દિવસથી ધરણા. ગુજરાતના 18,584 ગામો પૈકી બાકી રહી ગયેલા 4,567 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવા માંગ. 3 વર્ષથી ચલાવી રહ્યા છે લડત. જૂનાગઢમાં આંદોલનકારી પ્રવીણ રામ આપમાં જોડાયા. જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ છે પ્રવીણ રામ. સર્કિટ હાઉસમાં આપનો કેસ ધારણ કર્યો. 2 દિવસ પહેલા મનીષ સિસોદિયા સાથે હતી બેઠક. બનાસકાંઠાના માર્કેટયાર્ડની ચૂંટણીમાં થયો વિખવાદ. લાખણી એપીએમસીની ચૂંટણીમાં ભાજપના 2 જૂથો આવ્યા આમને સામે. ચૂંટણીમાં વિખવાદ સર્જાતા ચૂંટણી રદ કરાઈ. ચૂંટણી રદ થતા તમામ નેતાઓને ગાંધીનગર હાઈકમાન્ડે બોલાવ્યા. ફાલ્ગુનીબેન ત્રિવેદીએ પેનલ બનાવી. માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન સૌજી ચૌધરી. બનાસકાંઠાના લખણી માર્કેટયાર્ડની ચૂંટણી અનિવાર્ય સંજોગોને લઈ મુલતવી રખાઈ. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શંકર ચૌધરી અને પરબત પટેલ પ્રેરિત પેનલ આમને સામે હતી. 1 સદસ્ય ન્યુટ્રલ થતા ચૂંટણી મુલતવી. ગીર સોમનાથના ઉના તાલુકામાં આમ આદમી પાર્ટીની સંગઠન બેઠક યોજાઈ. ઉનાના પાલડી ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો સહિત 200 કાર્યકર આપમાં જોડાયા. આપ નેતા ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયામાં જોડાયા. મહીસાગરના લુણાવાડા નગરપાલિકાના 4 સભ્યોને સસ્પેન્ડ કરવાનો મામલો. ગુજરાત હાઈકોર્ટે શહેરી ગૃહ નિર્માણ વિભાગના આદેશને માન્ય રાખ્યો. પ્રમુખની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ મતદાન કરતા કરાયા હતા સસ્પેન્ડ. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો. સિંગતેલના ડબ્બાનો ભાવ ઘટી 2360 રૂપિયા થયો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2275 રૂપિયા. મહેસાણાના વિસનગરમાં પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ. ગૌરવ પંથ પરના દબાણો દૂર કરાયા. નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો હટાવાયા. અમદાવાદમાં દરિયાપુરમાં મકાનોનો એક ભાગ ધરાશાયી. લખોડા પોળમાં જર્જરી થતું મકાન. 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. ઇજાગ્રસ્ત 3 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગ્રાઉન્ડ ફ્લોર પર 1 માળનું હતું મકાન. વચ્ચેની દિવાલ તૂટતા પરિવાર નીચે પડ્યો. અગાઉ રથયાત્રા રૂટ પરના મકાનોની હતી નોટિસ. રાજકોટના ઉપલેટાના જર્જરિત પુલથી લોકો પરેશાન. પુલના સમારકામ માટે લોકોએ ઉગ્ર માંગ કરી. ઉપલેટા અને કોલકીને જોડતો પુલ, જેનાથી 10થી વધુ ગામો જોડાયેલા છે, તે છેલ્લા ઘણા સમયથી છે બિસ્માર હાલતમાં. પુલના સમારકામને લઈ સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી, પરંતુ તંત્ર કોઈ જ પ્રકારના પગલાં નથી લઈ રહ્યું તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા. આ પુલ ધરાશાયી થશે તો આસપાસના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષમાં 184 વાહન ચાલકોના લાયસન્સ RTO દ્વારા સસ્પેન્ડ કરાયા. બેફામ વાહન ચલાવી ગંભીર અકસ્માત સર્જનારા વાહન ચાલકોને ભાન કરાવવા માટે કાર્યવાહી કરાઈ. બેજવાબદારીપૂર્વક વાહન ચલાવી જીવલેણ અકસ્માત કરનારા 184 વાહન ચાલકોના લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા. રૂઢ અકસ્માત એક ગંભીર સમસ્યા બની. અનેક વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવી અન્યના જીવ માટે જોખમ ઊભું કરે છે. વડોદરાના ડભોઈ તાલુકાના ગોપાલપુરા વસાહતમાં આવેલા પ્રાથમિક શાળામાં બાળકોના નવા સત્રમાં પ્રવેશ અલગ રીતે કરાયો છે. શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને ફળાવ છોડ આપીને તેમને આવકાર્યા.
कोरोना महामारी में ऑनलाइन शिक्षण नो व्याप वध्यो, परंतु गामडाओं में पूरती सुविधा उपलब्ध न होवाथी घरे घरे जईने अपाय छे बाळकों ने शिक्षण, जेथी बाळको पर्यावरण प्रेमी बने ते हेतुथी छोड़ आपवामां आव्या हता। दिवस दरमियान राज्य में 37 तालुका में वरसाद, जूनागढ़ वंथली में 2.25 इंच, उमरगाम डेडियापाड़ा जसदण में 1.25 इंच वरसाद, जेतपुर सावरकुंडला में धोधमार वरसाद। राज्य में 5 दिवस नहिवत वरसाद रहेशे, दक्षिण गुजरात में सामान्य वरसाद की आगाही, सूरत वलसाड नवसारी तापी में थई शके छे सामान्य वरसाद। बुधवार थी 4 दिवस मछीमारों ने दरियो न खेड़वा सूचन, पवन की गति तेज रहता दरियो न खेड़वा ताकीद, राज्य में -8% वरसाद की हजू घट। भावनगर जिल्लाना वातावरण में पलटो आव्यो, थोड़ा दिवस विराम बाद शहर अनेक विस्तारों में भारे पवन साथ वरसाद फरी आगमन थयो, शहर विविध विस्तारों में वरसाद थी लोगों ने गर्मी थी राहत मिली। आणंद उमरेट पंथक वीजली कड़ाका साथ वरसों धोधमार वरसाद, मात्र एक कलाक में 1 इंच वरसाद थता वधारे वरसाद थयो। धोधमार वरसाद ने कारण उमरेटना बजारों तेमज बस स्टेण्ड में पाणी भराया, दिवस दरमियान उकळाट बाद वरसाद आगमन थी वातावरण की ठंडक प्रसरी। छोटाउदेपुर में वरसेला धोधमार वरसाद ने पगले नगर की निजामी सोसायटी में पाणी भराया, सोसायटी रोड पाणी में गरकाव, वरसादे पहली इनिंगे ज पालिका की प्रीमॉन्सून कामगीरी की पोल खुली कर दीधी। छोटाउदेपुर जिल्लाना पावी जेतपुर तालुका में मोड़ी रात्रे भारे पवन साथ धोधमार वरसाद, भारे पवन साथ वरसाद वरसता पावी जेतपुर केटलाक विस्तारों में वीजळी पण डूल थई जवा पामी। छोटाउदेपुर में रात्रि समय धोधमार वरसाद, छोटाउदेपुर नगर मंगल बजार में पाणी भराया, पहला ज वरसादे प्री मॉन्सून की कामगीरी की पोल खोली, 1 इंच वरसाद में ज दुकानों पगथिया पाणी में गरकाव। पंचमहाल जांबूघोड़ा और पावागढ़ में मेघराजा की जोरदार बैठक, रात्रि दरमियान गणतरी कलाकों में 2.5 इंच वरसाद खाबको, पावागढ़ डूंगर पर गाजवीज साथ भारे वरसाद थता वातावरण आह्लादक बन्यो। खेड़ा जिला मेहमदाबाद में शहर और ग्रामीण विस्तार में वरसाद, वरसाद थता वातावरण में प्रसरी ठंडक, भारे बफारा में लोगों ने मिली मुक्ति। खेड़ा जिला नड़ियाद में मेघराजा की एंट्री, भारे गर्मी और उकळाट वच्चे वरसाद पड़ता लोगों ने मिली गर्मी थी राहत, खेडूतों में खुशी की लहर व्यापी। छोटाउदेपुर क्वांट बोडेली में धोधमार वरसाद, भारे पवन और वीजळी कड़ाका साथ वरसाद, मात्र एक कलाक में क्वांट में 30 मिमी जेटलो वरसाद खाबको, छोटाउदेपुर में 28 मिमी जेटलो वरसाद थयो। राज्यव्यापी अनाज कौभांड मामले बनासकांठा कलेक्टर पुरवठा अधिकारी की कार्यवाही, 20 दुकान संचालकों परवाना रद्द कराया, 90 दिवस सुधी संचालकों लाइसेंस रद्द, अमदावाद क्राइम ब्रांच की फरियाद बाद पगला। जेतपुर में टेकाना भावे घऊनी खरीदी में अव्यवस्था, मैसेज करीने बोलावा छता 4-4 दिवस खेडूतों ने जोवी पड़े छे राह, जेतपुर केन्द्र पर खेडूतों भारे घसारो। 30मी पहला खेडूतों घऊ खरीदी आपवामां आवी हती खातरी, जो कि हजू खरीदी चालता खेडूतों ने वरसाद थवानी चिंता, वरसाद थाय तो खेडूतों ने तेमना घऊ पलड़ी जवानी छे चिंता। जूनागढ़ जिला की वंथली तालुकाना कोयली गाम की महिला भावना त्रांबड़ियाए पोतानी 10 वीघा खेतर की जमीन ने ऑर्गेनिक बनावी, एक पण रासायनिक दवा उपयोग विना तेनी जमीन पर ऑर्गेनिक खेती करी। राजकोट ओबलेटा ग्राम्य पंथक में खेडूतो चिंता में मुकाया, मोंघा भावना बियारणों और जंतुनाशक दवाओं खरीदी, परंतु वावणी लायक वरसाद ज न थता खेडूतो में चिंता। अरवली मेघरज में सरकारी गोडाउन में अनाज सड़ू, संग्रहित मकाई 1700 कट्टा सड़ी गया, टेकाना भावे खरीदी बाद योग्य व्यवस्था नहीं कराता मकाई जत्थो सड़ी गयो, अधिकारी की बेदरकारी थी मोटू नुकसान। दाहोद गरवाड़ा सहाड़ा में पीवाना पानी की लाइन में भंगाण, कड़ाणा जलाशय आधारित पीवाना पानी की लाइन में भंगाण, हजारों लीटर पानी खेतरों में फरी वळ्या। पंचमहाल गोधरा में 29 और 30 जून सुधी पानी काप, पानी की लाइन लीकेज समारकाम और वीज पुरवठो बंद रहता पानी नहीं मळे, गोधरा कांटड़ी पास पाइपलाइन में थयुं छे लीकेज। पंचमहाल में जांबूघोड़ा की मामलतदार कचेरी में आधार कार्ड वधु पैसा लेता होवानुं सामे आव्युं, अरजदार पास वधु रूपया लेता जिला मुख्य विभाग ने जाण कराता 50 रूपया पाछा आप्यानो ऑर्डर सामे आव्यो। जांबूघोड़ा में आधार कार्ड 50 ने बदले 100 रूपया लेता होवानी अरजदार नी बूम, थोड़ा दिवस अगाउ ज कचेरी नायब मामलतदार 200 रूपया की लांच लेता झड़पाया था। बोटाद में हजू 4 से 5 दिवस में वरसाद नहीं आवे तो फरी वावणी ने निष्फळ जशे, खेडूतोए तल मगफली कपास अड़द जेवा अन्य पाकों ने कर्युं छे वावेतर, वावणी निष्फळ जता 1 वीघे 4000 रूपया सुधीनुं नुकसान थवानी शक्यता। राजकोट शहर में वधु एक वक्त मारामारी की घटना बनी, याज्ञिक रोड पर 3 युवानों वच्चे मारामारी, अंदरोअंदर उग्र बोलाचाली बाद मामलो गरमाता वाद जवाजवी सुधी पहुंची गई।
जूनागढ़ हनी ट्रक नो किस्सो सामे आव्यो। चप्पू बतावी युवानो महिला साथे अर्धनग्न वीडियो बनाव्यो अने वीडियो वायरल करवानी धमकी आपी 3 लाख रूपयानी खंडणी मांगी। युवाने पुलिस ने जाण करता पुलिसे चटकू गोठव्यु। फरियादी ने आधारे पुलिसे 3 आरोपीओने झड़पी लीधा, जो कि महिला आरोपी फरार। दर वर्षनी जेम आ वर्षे पण बैंकोमां नकली नोटनी भरमार जोवा मळी। 10 थी लईने 2000 सुधीनी नोटो अमदावादनी जुदी जुदी बैंकमां जमा थई। एसओजीनी तपासमां वर्ष 2019-20 अमदावादनी अलग अलग बैंकोमां 29,16,890 रकम नकली नोट जमा थई। वर्ष 2020-21 पण कोई खास फेर पड्यो नथी। बैंकमां 21,45,500 नकली नोटो जमा थई। बैंकोमां जे नकली नोटो जमा थई छे एमां 10 थी लईने 2000 सुधीनी तमाम नोटोनो समावेश थाय छे। वलसाड जिल्लाना भिलाड़मां शातिर ठग गैंग झड़पाय। ठग गैंग बैंकने नकली सोनू पधरावी तेना पर लाखों रूपयानी लोन उपाड़ी मसमोटू कौभांड आचर्यु। जो कि बैंकना ऑडिटमां समग्र हकीकत बहार आवता मामलो पोलीस सुधी पहोंच्यो। गैंगना 17 जेटला शख्सोए 20 गोल्ड लोन एकाउंट खोलावी। बैंकमां 803 ग्राम नकली सोनू जमा करावी रूपया 20 लाखथी वधुनी लोन लीधी। पोलीसे ठगाई करनार गैंगना मुख्य सूत्रधार सहित 14 आरोपीनी धरपकड़ करी। अमदावादमां अलग अलग विस्तारमां लूंट चलावती गैंग झड़पाई। ओढ़व पोलीसने गैंगना 5 सागरितोने झड़पी लूंट अने चोरीना गुनानो भेद उकेल्यो। मुसाफरोने चप्पू बतावी करता हता लूंट। पाटणमां बैंकमां पैसा भरवा आवेल खेडूतना रूपियानी तफड़ची। हारीजनी बैंक ऑफ बरोडा शाखानी घटना। किशोर खेडूतनी 1.57 लाख रूपया भरेली बेग तफड़ावी गयो। समग्र घटना सीसीटीवी कैमेरामां कैद। सूरतमां जिल्लामां ज एलसीबीएस सीधी गैंगनी 3 सागरितोने झड़पी पाड्या छे। आ गैंग करे छे पशुओनी चोरी। राजस्थानना बाड़मेर ओलपाड़ कोसंबा कामरेजमां पण नोंधाया छे आरोपीओ सामे गुना। भरूच देरोल चौकड़ी परथी हथियार साथे एक व्यक्ति झड़पायो। मोहम्मद सिराज अनवर नामना मूळ दिल्लीना अने हाल आमोदमां रहता व्यक्तिनी धरपकड़। आरोपी पासेथी 2 पिस्तोल 2 खाली मेगेझीन 19 जीवता कारतूस मळ्या। બોટાદના ગઢડા તાલુકાના ડસા જંકશનમાં સર્જાયો અકસ્માત। ટ્રક નીચે આવી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત। પોલીસે સ્થળ પર પહોંચી ટ્રક ડ્રાઈવરની કરી અટકાયત। વડોદરામાં અકસ્માતમાં સમા પોલીસ મથકમાં પોલીસકર્મીનું નિધન। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ। રણોલી પાસે બાઇક પર જતા હતા ESI। અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત થયું। સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા જૂનાગઢના કમલેશ જાદવ સામે નોંધાઈ ફરિયાદ। ખેડાના નડિયાદના એક નાગરિકે નોંધાવી ફરિયાદ। સાયબર સેલ દ્વારા કમલેશને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન। સમાચાર સુપરફાસ્ટમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। સુરતમાં એટીએમમાં ચોરી સીસીટીવીમાં કેદ થઈ। તસ્કરોએ કટરથી એટીએમ તોડી 8 લાખની ચોરી કરી। રસ્તામાં કારને પંચર પડતા કાર મૂકી તસ્કરો ફરાર। માંગરોળના વેલાછા ગામમાં બની હતી ઘટના, જેતપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। બળદેવધાર પાસે આવેલી સાક્ષીગૃહ ઉદ્યોગમાં ચોરી થઈ। તસ્કરોએ તેલના 15 ડબ્બાની ચોરી કરી। સીસીટીવીના આધારે પોલીસે મુદ્દામાલ સાથે 2 શખ્સની કરી ધરપકડ। ભાવનગરથી અમદાવાદ જતા નારી પાસે આવેલો જૂનો ઓવરબ્રિજ અચાનક ધરાશયી થતાં તેને બંધ કરવામાં આવ્યો છે। ઓવરબ્રિજની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી અને વેસ્ટર્ન રેલવેની છે। અમદાવાદની 16 સિવિલમાં ફરજ બજાવતા તબીબ પર હુમલો થયાની ઘટના સામે આવી છે। હોસ્પિટલના તબીબ પર દર્દીના મિત્રોએ હુમલો કર્યો હતો। તબીબોએ હુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે। સુરતમાં કોઝવે પાસે સેલ્ફી લેતા ડૂબ્યા કિશોર। સ્થાનિક તરવૈયાઓની મદદથી કિશોરનો આબાદ બચાવ। કોઝવે નજીક ગ્રીલ હોવા છતાં બની દુર્ઘટના। વિરમદ આપનું સ્વાગત છે। નજર કરીએ અને મહત્વની ખબરો પર સમાચાર સુપરફાસ્ટમાં। ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લા અધિક કલેક્ટરે નદી નાળા તળાવ કે ધોધમાં નહાવા અને જોખમી રીતે સેલ્ફી ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો। અમરેલી ખાંભાના નિંગાળા ગામમાં સિંહોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। મોડી રાત્રિના સમયે સિંહોનું ટોળું ગામમાં ઘૂસ્યું। ગામના એક ઘરમાં પણ સિંહોએ ડેરો જમાવ્યો। યાત્રાધામ શામળાજીમાં 4.25 કિલોનો ચાંદીનો મુગટ અર્પણ કરાયો। અમદાવાદના ભક્તે 3,36,000નો મુગટ મંદિરને દાન કર્યો। સ્વજનના સ્મરણાર્થે ચાંદીનો મુગટ મંદિરને દાન કરાયો।
ઉપલેટામાં ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાને લઈને આવેદનપત્ર આપ્યું. પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં સમાવેશ કરવાની માંગ કરી. અમદાવાદના ખોખરામાં મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સના 732 મકાનના રહીશોને ભાડાના ચેકનું કરાયું વિતરણ. 65 વર્ષ જૂના જર્જરિત મકાનોને હવે તોડી પાડવામાં આવશે. 18 માસમાં બિલ્ડિંગનું નવું બનાવી પરત કરાશે. ન્યૂઝ 18 ગુજરાતની મુહિમ વિવાનને કરો મદદમાં ગુજરાતના કલાકારો પણ આગળ આવ્યા. અત્યાર સુધીમાં મુહિમમાં 18,24,000 રૂપિયા 155 રૂપિયા ભેગા થયા છે. ધૈર્યરાજની જેમ વિવાન પણ કરોડરજ્જુની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. આણંદના ઉમરેઠમાં 85 વર્ષથી ઉપરની ઉંમરના એક વૃદ્ધ મહિલા છેલ્લા કેટલાક દિવસથી ઓટલા પર આશરો લઈ રહ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીએ સામાજિક જવાબદારી સમજી પાલિકાને રજૂઆત કરતા પાલિકાએ વૃદ્ધ મહિલાને શેલ્ટર હોમમાં ખસેડી. ભાવનગરના સરદારનગરના વિદ્યુતનગર સોસાયટીમાં 3 મહિનાથી દૂષિત પાણી આવતા લોકો ત્રસ્ત. પીવાના પાણી સાથે ગટરનું પાણી ભરતા રોગચાળો થવાનો લોકોને ભય. સ્થાનિકોએ મનપા કમિશનરને કરી લેખિત રજૂઆત. પંચમહાલના હાલોલમાં પાવાગઢ રોડ પર 2 આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. અંદાજિત 1 કલાક સુધી ચાલ્યું હતું બે આખલાઓ વચ્ચેનું યુદ્ધ. લોકો પણ તેને જોવા ઉભા રહ્યા. રોડ પર જ આખલા યુદ્ધ થતા ભારે ટ્રાફિક પણ સર્જાયો. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. બનાસકાંઠાના પાલનપુરમાં વોશિંગ મશીનમાં ઘૂસ્યા 4 સાપ. 2 મોટા સાપ, 2 સાપના બચ્ચા વોશિંગ મશીનમાં કપડાં ધોવા જતા મહિલાની નજર સાપ પર પડી. સ્થાનિક યુવકે સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડ્યા. કચ્છના ભચાઉના કંથકોટમાં વીજળી પડવાથી 18 ઘેંટા બકરાના મોત. ગામના રબાડીવાસ વિસ્તારમાં પડી હતી વીજળી. માલધારીને મોટું નુકસાન. છોટાઉદેપુરના કુંડલ ગામ નજીક સુખી ડેમમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો. મૃતક નિતેશ રાઠવા 5 દિવસ અગાઉ ઘરેથી થયો હતો ગુમ. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો. પંચમહાલના હાલોલમાં વેલી હોટલમાં ફેરસવામાં આવેલી ડુંગળીમાંથી નીકળી ઈયળ. હોટલમાં ડુંગળીની પ્લેટમાંથી નીકળેલી ઈયળ હાલોલની વેલી હોટલનો વિડીયો થયો વાયરલ. ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજના પારંપરિક 13 તહેવારની ઉજવણી. જંગલમાંથી 13 છોડના પાંદડા લાવી તેની પૂજા કરવાની પરંપરા. પરિવાર સાથે પશુ પક્ષીઓ અને ખેતીવાડી સહિતની સુખાકારી માટે તહેવારની ઉજવણી. 13 તહેવાર એ ડાંગી આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર, જેમાં ડાંગી આદિવાસી સમાજ જુદા જુદા જેવી દેવી દેવતાની પૂજા અર્ચના કરી ખેતીની કરે છે શરૂઆત. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાનો શરૂઆત. આંગણવાડીના બાળકોને 28 લાખ ગણવેશ અપાશે. દેશમાં પ્રથમવાર ગુજરાત દ્વારા આ કાર્યક્રમનું આયોજન. બાળકો માટે 16,148 યુનિફોર્મ વિતરણ કરાયા. કાર્યક્રમ દરમિયાન મંત્રી યોગેશ પટેલ પણ હાજર રહ્યા. લખીગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. દહેજની યશસ્વી કંપનીમાં થયેલા બ્લાસ્ટથી લખીગામમાં મોટા પાયે થયું હતું નુકસાન. કંપની ગ્રામજનોને વળતર આપે તેવી માંગ. સુરતના બાબેન ગામની પ્રાથમિક શાળાએ ટેરેસ પર આયુર્વેદિક વન ઉભું કર્યું. આગામી પેઢીને આયુર્વેદના ફાયદાઓ અને ઉપયોગો બાબતે માહિતગાર થાય તેવા હેતુ સાથે શાળાના આચાર્ય અને શિક્ષકોએ કરી ભારે મહેનત. આ ઔષધિ વનમાં 100થી વધુ ઔષધિ છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો શાળાનો લક્ષ્યાંક. સુરત જિલ્લાની એકમાત્ર શાળા જ્યાં આગળ આ પ્રકારે ઔષધિ વન તૈયાર કરવામાં આવ્યું. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો. છેલ્લા 24 કલાકમાં 96 કેસ. 1 દિવસમાં 3 દર્દીઓના કોરોનાથી મોત. રાજ્યમાં કોરોનાની રિકવરી રેટ 98.36%. રાજ્યમાં હાલ 3,465 એક્ટિવ કેસ, જેમાંથી 14 દર્દીઓ વેન્ટિલેટર પર. 3,451 દર્દીઓની હાલત સ્થિર. અત્યાર સુધીમાં કુલ 10,054 દર્દીના મોત. અમદાવાદમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત. સુરત જિલ્લામાં 14 કેસ. કોરોનાથી 1 પણ દર્દીનું મોત નહીં. વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 16 કેસ. જામનગરમાં 4 કેસ. રાજકોટમાં કોરોના કેસમાં ઘટાડો થયો. જિલ્લામાં નવા 9 દર્દી કોરોનાથી થયા સંક્રમિત. જૂનાગઢમાં 5, અમરેલીમાં 6, ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા. દિલ્હીમાં લગ્ન માટે બેન્ક્વેટ અને હોલ ખુલ્યા. કોરોનાના કેસ ઘટતા લગ્ન પ્રસંગમાં 50 લોકોને મંજૂરી આપવામાં આવી. કોરોના ગાઈડલાઈન પ્રમાણે લગ્ન પ્રસંગ કરી શકાશે. રાજસ્થાન સરકારે કોરોનાના નિયમો છૂટ આપી. જયપુરમાં મંદિરો ખુલ્યા. મંદિર ખુલતા ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. રામેશ્વરમમાં બસ સર્વિસ શરૂ કરાઈ. કરફ્યુના કારણે છેલ્લા 2 મહિનાથી બંધ બસ સેવા શરૂ કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈન સાથે લોકો કરી શકશે મુસાફરી. તમિલનાડુમાં કોરોનાના નિયમોમાં છૂટ મળતા લોકો બેદરકાર બન્યા. ચેન્નઈની માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહીં.
આસામમાં કાપડના વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખવા માંગ કરી. કોરોનાના કેસ ઘટતા નિયમોમાં છૂટછાટ આપવા વેપારીઓની માંગ. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ટ્વિટર સામે ફરિયાદ દાખલ. ભારતના ટ્વિટરના એમડી મનીષ મહેશ્વરી અને હેડ અમૃત ત્રિપાઠી સામે ફરિયાદ દાખલ. બજરંગ દળે ફરિયાદ દાખલ કરાવી. પંજાબના અમૃતસરમાં શિક્ષકોનો વિરોધ. અનેક પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકોએ સ્થાયી થવાની કરી માંગ. ઉત્તર પ્રદેશના નોએડામાં એક આરોપી ઝડપાયો. આરોપીએ ટ્રાફિક પોલીસના અધિકારીઓની હત્યા કરાયા હોવાનો કર્યો હતો પ્રયાસ. ચાંદીની તસ્કરી કરતા બે આરોપી ઝડપાયા. જીઆરપીએ પટના રેલવે સ્ટેશન પરથી બે આરોપીઓને ઝડપ્યા. ટ્રેનમાં ગેરકાયદે 18 કિલો ચાંદી સાથે ઝડપાયો. ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનની ઘટના બની. બદ્રીનાથ નેશનલ હાઈવે નંબર 7 પર ભૂસ્ખલન. પહાડો પરથી મોટા મોટા પથ્થરો હાઈવે પર પડ્યા. હિમાચલ પ્રદેશના શિમલામાં ચેરીની ખેતી કરતા ખેડૂતો કરી રહ્યા છે સારી કમાણી. કોરોના કાળમાં ખેડૂતોની ચાંદી ચાંદી. ચેરીની માંગ વધતા ખેડૂતોને મળી રહ્યા છે સારા ભાવ. મહારાષ્ટ્રના સાંગલીમાં એક ખેડૂતે રેકોર્ડ બનાવ્યો. ભારતથી ડ્રેગન ફ્રૂટ વિદેશ મોકલનાર પ્રથમ ભારતીય ખેડૂત બન્યા. ખેડૂતો વ્હાઇટ અને પિંક કલરના ડ્રેગન ફ્રૂટને ભારતથી દુબઈ મોકલ્યા. ચેન્નઈમાં એક યુવકે પુશઅપ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. હાથની આંગળીઓ પર એક સાથે સતત 1638 પુશઅપ મારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. બિહારના કિશનગંજ જિલ્લામાં પલાસા ઘાટ ઉપર પુલનો અભાવ. વરરાજાએ પોતાની નવવિવાહિત વધુને ખભે ચડાવીને નદી પાર કરાવી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દિલ્હીની યમુના નદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું. ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા ગંદા પાણીના કારણે નદી નહીં થઈ રહી છે પ્રદૂષિત. નદીના પાણી પર પ્રદૂષણના કારણે ફીણ જામ્યા. દિલ્હીમાં કોરોનાના કેસ ઘટતા જીમ અને યોગા સેન્ટર ખોલ્યા. 50% લોકોની હાજરી સાથે જીમ અને યોગા સેન્ટર ખોલવાની મંજૂરી અપાઈ. કોરોનાના કારણે પુરીમાં પર્યટક બિઝનેસને ભારે નુકસાન. લોકડાઉન અને કોરોનાને લઈ પ્રવાસીઓ ન આવતા હોવાથી પર્યટક વિભાગ સાથે જોડાયેલા લોકોને ફટકો પડ્યો. દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો. છેલ્લા 24 કલાકમાં 37,070 નવા કેસ નોંધાયા, તો વધુ 907ના મોત થયા. દેશમાં 5,47,000થી વધુ એક્ટિવ કેસ. મહારાષ્ટ્રમાં કોરોનાના 6,727 કેસ નોંધાયા નવા. છેલ્લા 24 કલાકમાં 287 દર્દીઓના મોત. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાનો 1,17,000થી વધુ એક્ટિવ કેસ. કેરળમાં એક જ દિવસમાં 8,063 કેસ નોંધાયા, જ્યારે 110 દર્દીઓએ ગુમાવ્યો જીવ. કેરળમાં હાલ 96,000થી વધુ એક્ટિવ કેસ. કર્ણાટકમાં એક જ દિવસમાં 2,576 કેસ, 93 દર્દીઓના નિપજ્યા મોત. હાલ 97,000થી વધુ એક્ટિવ કેસ. તમિલનાડુમાં કોરોનાના 4,804 નવા કેસ નોંધાયા, 98 દર્દીના મોત. તમિલનાડુમાં હાલ 40,000થી વધુ એક્ટિવ કેસ. ઉત્તર પ્રદેશમાં કોરોનાના 183 નવા કેસ. 24 કલાકમાં 41 લોકોના કોરોનાથી મોત. ઉત્તર પ્રદેશમાં હાલ 3,046 એક્ટિવ કેસ. રાજધાની દિલ્હીમાં કોરોનાના 59 નવા કેસ. 24 કલાકમાં 2 દર્દીઓના નિપજ્યા મોત. દિલ્હીમાં હાલ 1,500 એક્ટિવ કેસ. વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 18,22,00,000થી વધુ કેસ. 39,45,000થી વધુ લોકોના મોત. 16,67,00,000થી વધુ લોકો થયા રિકવર. સમસ્યા સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.